પછી થોડી વાર પછી ચીમનભાઈ મિંજુડા કાઉન્સિલરનો મારા ઉપર ફોન આવ્યો કે તમે અંગ્રેજીમાં દાખલો નથી આપતા મેં અંગ્રેજીમાં દાખલો આપવામાં આવશે ને અમે આપીએ જ છે બધાને પણ મેં કીધું એક અરજદાર આવે તો એને આખું ટ્રાન્સલેશન જોઈએ છે એમ કીધું તો ગુજરાત સરકાર નિયમ મુજબ અમે અંગ્રેજી આપે આપવામાં આવેલ જ છે પછી કે તમે જે આપ્યો છે એમાં ટ્રોસિલિટી આવી શકે મેં કીધું ટ્રોસિલિટી તો ટાઈપમાં થોડું ઘણું થાય મિસ્ટેક હોય તો કે આવું તમે બધા લોકોનું કામ કરો છો એમ મારા ઉપર ઉદ્ધતાએ ભર્યું મને ટૂંકારા કરે ફોન ઉપર પછી મેં ફોન મૂકી દીધો એમનો પછી થોડી વાર પછી એ નીચે મારી ઓફિસમાં આવ્યા પછી કે કેમ તું આવું બધાનું કામ કરે છે હું તને મારીશ કે કયા કારણે તમે મને મારશો સ્ટાફના બધા ઊભા હતા મારી સામે અરજદારો પણ ઊભા હતા એ બધા જોઈ રહ્યા હતા પછી એને મને લાફો લાફો મારી દીધો પછી બધા વચ્ચે પડ્યા પછી મેં મારા સાહેબને જાણ કરી

આજ મુદ્દે વધુ જાણકારી મારા સંવાદદાતા નિર્મલ ધવે આપી રહ્યા છે નિર્મલ ક્લાર્કે સ્પષ્ટપણે જણાવ્યું કે તેમની સાથે કેવા પ્રકારનું વર્તન થયું તેઓ જણાવી રહ્યા છે કે પોલીસ ફરિયાદ પણ તેઓ આગળ કરી રહ્યા છે પૂરી વિગતો શું છે આ મામલે હવે અત્યારે હું ફરીથી એક વખત જસવંતભાઈ પંચાલ મારી સાથે છે તેમની સાથે હું વાત કરવાનો પ્રયત્ન કરીશ આખરે કોર્પોરેટરે આવું કેમ કર્યું તમારી સાથે એવો તે શું રોષ હતો તમારી સાથે કે એમાં આપને લાફો મારવાની જરૂર પડી રોષ તો મારા ઉપર કઈ ન હતો પણ એ બીજા અરજદારનું ઉપરવ ઉપર લઈને આયા હતા કે તમે કેમ આવું કામ કર્યા હતા તમે લોકોનું આવું કામ કરો અમે તો બધાનું કામ કરીએ જ છીએ તો સામાન્ય રીતે આવું કોઈ ફોર્મેટ હોય છે કે જેમાં કોઈ અરજદારે જે જે ફોર્મેટની અંદર દાખલો માગ્યો હતો અને એ ફોર્મેટ પ્રમાણે ન આપી શકાયો હોય અથવા તો આપે ન આપ્યો હોય એ કેવા પ્રકાર સરકારનું કયા પ્રકારનું ફોર્મેટ હોય છે તો નથી એમને અંગ્રેજી દાખલો આપવામાં આવેલો જ હતો પણ પાસપોર્ટ ઓફિસમાંથી એવું કહેવામાં આવેલ કે આખો નમૂનો અંગ્રેજીમાં તમે લાવો પણ અમારે ગુજરાત સરકારે છે ગુજરાતી અંગ્રેજી બંને લાઈનમાં લાઈનમાં આપેલું છે એ પ્રમાણે એને આપે તો પણ અંગ્રેજીમાં લખીને આપે તો એની પ્રિન્ટમાં થોડી ત્રોસી આવી તો એમને કીધું આવી ત્રોસી લાઈનો કેમ તમે તમે બનાવો છો મેં કીધું પ્રિન્ટમાં થોડું ઘણું હતું તો ચાલ્યા કરો તો હવે તમે ફરિયાદ શું દાખલ કરાવી છે ક્યાં ફરિયાદ દાખલ કરાવી બસ અમારા સાહેબ એ મેં જાણ કરી અમારા સાહેબને પછી સાહેબ કે આવું તો બનો છે તો તમે વારે ઘડી આવું બનાવી ના કારણે તમે ફરિયાદ દાખલ કરી દો કે હું પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરવામાં ગયો છું જસવંતભાઈ પંચાલ કે જેઓ ભોગ બનનાર છે અને કહી રહ્યા છે કે તેમની સાથે જે ઘટના બની છે તેની ફરિયાદ દાખલ કરાવવા માટે આવ્યા છે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં અત્યારે તેઓ ફરિયાદ દાખલ કરાવી રહ્યા છે સામાન્ય રીતે જે કિસ્સો આજનો બન્યો છે તેમાં સરકારી કર્મચારીના કામમાં રૂકાવટ લાવવા બદલનો ફરિયાદ નોંધાતી હોય છે સાથે જ માર મારવાની તેમજ બિભસ્ત વર્ત ગાળો બિભસ્ત ભાષામાં વાતો કરવાની જે જે ગુનો અને કલમો હોય છે તે કલમો દાખલ કરવામાં આવતી હોય છે પોલીસ અત્યારે કાર્યવાહી કરે છે અને